રાજકોટ અગ્નિકાંડ લઈને સંદેશ ન્યૂઝ પર મોટો ઘટસ્ફોટ થયો છે. ભ્રષ્ટ ટીપી શાખાનો સૌથી મોટો પુરાવો સંદેશ ન્યૂઝ પર. સંદેશ ન્યૂઝને હાથ લાગ્યું છે ટીપી શાખાનું રજિસ્ટર, અને આ રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને લઈને નોટિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાંધકામને તોડી નાખવા ફાઇનલ નોટિસનો ઉલ્લેખ કરાયો છે. ટીઆરપી ગેમ ઝોનને મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો તેનો આ પુરાવો છે. સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે આ મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. એપ્રિલ 2023માં ગેમ ઝોન તોડી નાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, કોણે ખેલ કર્યો, કોણે રૂપિયા લીધા, અને ગેમ ઝોન ધમધમતો રહ્યો. 2023માં જ્યારે બાંધકામ તોડવા અંતિમ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ 2024નું વર્ષ અને તેમાં પણ ગેમ ઝોન ચાલુ રહ્યો. નોટિસ છતાં પણ ટીપી શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી. બાંધકામની ફાઇલ અંતિમ મહોર માટે જાય છે કમિશનર પાસે, અને બાંધકામ તોડવાની સ્પષ્ટ સૂચના છતાં પણ આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. ટીપીઓ એટીપીની રહેમ નજર હેઠળ આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. ત્યારે રજિસ્ટરમાં કુલ 692 મિલકતો પણ સામે આવી છે. મનાઈ હુકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રજિસ્ટરમાં, અને વધુ પણ આવી મિલકતો સામે આવી શકે છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની વારંવાર રજૂઆત કરનાર કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે તે ફરી વિવાદમાં આવ્યા છે, અને આ વખતે પોતાના કાકાનું જે બાંધકામ છે તે ગેરકાયદેસર હોય 10 ફૂટ માર્જિનની જગ્યા છે ત્યાં બાંધવામાં આવ્યું છે. બાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો. કાંઈ નહીં, 10 ફૂટ જગ્યા છોડી દે અને પછી એનું બાંધકામ જ્યાં કરવું હોય એના કરે. અને તકલીફ આ બધા છોકરાઓ મારે રમતા હોય, બધું કચરું આવે, એનું બધું કઈ જે કઈ વસ્તુ પડે તો અમારે ઈજા થાય ને છોકરાઓને. શું કહેશો તમે? એસી નું પાણી આવી શકે, સિનિયર સિટીઝન બેઠા હોય એના ઉપર કચરો પડી શકે છે. વિરોધ કરવામાં એ આવ્યો હતો, પહેલા અમે રજૂઆત કરી હતી, એમને બોલાવ્યા હતા, સાથે